નો કેર ઓછો થઈ રહ્યો છે. ઠેર ઠેર દિન પ્રતિદિન કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. કોરોના વાયરસ વધુ વકરે નહીં તે માટે તંત્ર દ્વારા 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ પણ લંબાવવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી કોરોના વાયરસને પૂર્ણ રૂપે સમાપ્ત કરી શકાયો નથી. પરંતુ તંત્રના અને સરકારના સહિયારા પ્રયાસથી જે રીતે કોરોનાના દર્દીઓને સઘન સારવાર અપાઈ રહી છે તેના ફળ સ્વરૂપે ગુજરાતમાં કોરોનાની પકડ ધીરે ધીરે ઓછી થતી જણાઈ રહી છે. સઘન અને ત્વરિત સારવારના પરિણામે સંક્રમણની સામે સારવાર લઈને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને સાથે જ મૃત્યુદરમાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજરોજ સમગ્ર ગુજરાતમાં 255 કેસ નોંધાયા છે. તેની સામે 495 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યા વિશે વાત કરવામાં આવે તો અમદાવાદમાં કોરોના વાયરસના વધુ 47 કેસ નોંધાયા છે. સુરતમાં કોરોના વાયરસના વધુ 30 કેસ નોંધાયા છે તો સુરત ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 3 કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોના વાયરસના વધુ 40 કેસ નોંધાયા છે તો વડોદરા ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 10 કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોના વાયરસના વધુ 33 કેસ નોંધાયા છે તો રાજકોટ ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 7 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં કોરોના વાયરસના વધુ 4 કેસ નોંધાયા છે તો ગાંધીનગર ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 3 કેસ નોંધાયા છે. ભાવનગર ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 2 કેસ નોંધાયા છે. જામનગરમાં કોરોના વાયરસના વધુ 5 કેસ નોંધાયા છે તો જામનગર ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 2 કેસ નોંધાયા છે. જૂનાગઢમાં કોરોના વાયરસના વધુ 2 કેસ નોંધાયા છે. જૂનાગઢ ગ્રામ્યમાં કોરોના વાયરસના વધુ 4 કેસ નોંધાયા છે. કચ્છમાં કોરોના વાયરસના વધુ 4 કેસ નોંધાયા છે. આણંદમાં કોરોના વાયરસના વધુ 7 કેસ નોંધાયા છે. મોરબીમાં કોરોના વાયરસના વધુ 4 કેસ નોંધાયા છે. ખેડામાં કોરોના વાયરસના વધુ 3 કેસ નોંધાયા છે. અમરેલીમાં કોરોના વાયરસના વધુ 4 કેસ નોંધાયા છે. ભરૂચમાં કોરોના વાયરસના વધુ 4 કેસ નોંધાયા છે. ગીર સોમનાથમાં કોરોના વાયરસના વધુ 7 કેસ નોંધાયા છે. મહીસાગરમાં કોરોના વાયરસના વધુ 7 કેસ નોંધાયા છે. પંચમહાલમાં કોરોના વાયરસના વધુ 3 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં કોરોના વાયરસના વધુ 6 કેસ નોંધાયા છે. દાહોદમાં કોરોના વાયરસના વધુ 4 કેસ નોંધાયા છે. મહેસાણામાં કોરોના વાયરસના વધુ 2 કેસ નોંધાયા છે. છોટાઉદેપુરમાં કોરોના વાયરસના વધુ 2 કેસ નોંધાયા છે. નર્મદામાં કોરોના વાયરસના વધુ 3 કેસ નોંધાયા છે. અરવલ્લીમાં કોરોના વાયરસનો વધુ 1 કેસ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકામાં કોરોના વાયરસનો વધુ 1 કેસ નોંધાયો છે. સુરેન્દ્રનગરમાં કોરોના વાયરસનો વધુ 1 કેસ નોંધાયો છે. તો ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 255 કેસ નોંધાયા છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસથી એક પણ મૃત્યુ નથી થયા.